મહત્વપૂર્ણ સમાચાર. મૌલાના મુફ્તી સલમાન અઝહરી અંગે મોટો ખુલાસો થયો છે. જૂનાગઢની નરસિંહ શાળાના આચાર્યના પત્રમાં ખુલાસો થયો છે. શાળાએ સભા માટે કોઈ મંજૂરી ના આપ્યાનો ઉલ્લેખ છે. આચાર્યએ પોલીસ વડાને લખેલા પત્રમાં ખુલાસો થયો. 31 જાન્યુઆરીએ શાળામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ કર્યું હતું ભડકાઉ ભાષણ, ત્યારે શાળાના આચાર્યએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે શાળા દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં નહોતી આવી. તો સવાલ એ પણ થાય છે કે મંજૂરી નહોતી આપી તો શાળામાં સભા કેવી રીતે યોજાઈ ગઈ? વધુ માહિતી સાથે સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે. અશોક, આ તો મોટી એક મોટો ખુલાસો કહી શકાય કે શાળાએ તો મંજૂરી જ નહોતી આપી, છતાં પણ ત્યાં સભા યોજાઈ. શું કઈ ખુલાસો, શું કઈ ઉલ્લેખ? જી, ચોક્કસથી નીતિ જણાવી દઉં તો જૂનાગઢ નરસિંહ શાળાના આચાર્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસ વડાને સંબોધીને પત્ર લખવામાં આવ્યો હતો. મૌલાનાની 31 જાન્યુઆરી યોજાયેલી જે સભામાં મંજૂરી વગરનું પત્ર હતું જણાવાયું છે. અને મૌલાનાના ભડકાઉના ભાષણનો વિડિયો એક દિવસનો વાયરલ થયો હતો. જી જી, બિલકુલ જી, આભાર પૂરી માહિતી માટે. તો શાળાની મંજૂરી વગર મૌલાનાની સભા યોજાઈ ગઈ, આ સવાલ ઉઠે છે.